ओम नमो भगवते वासुदेवाय। तो मित्रों स्वागत है आपनो अपने यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आज ना आ वीडियो में आपणे 21 मार्च 2023 ने मंगलवारे आवती फागण महीनानी अमावस्या विषे बात करीशुं। आ दिवसनुं महत्व जाणीशुं, तेनी कथा सांभळीशुं, तेमज आ अमास आपणा सौ लोको माटे खूब ज महत्वनी रहेवानी छे, केम के आ दिवसे करेलो एक उपाय पण आपणे जरूर काम लागे छे, जरूर ते आपणे आपणा कार्यमां सिद्धि आपे छे। साथे साथे आ दिवसे रात्रे एक अचूक उपाय करवामां आवे छे के जे खूब ज चमत्कारिक उपाय छे। तो ते कयो उपाय छे ते जाणवा माटे अंत सुधी मारी साथे जोडायेला रहेजो। वीडियो पसंद आवे तो लाइक करजो, शेर करजो, अमारी चेनलमां नवा होय तो सब्सक्राइब करजो। तो मित्रों आ वर्षे आ फागण महीनानी अमास ए मंगळवारे आवे छे, एटले आपणे तेने भौमवती अमास तरीके ओळखीए छीए। कहेवाય છે કે સોમવારે આવતી અમાસ, મંગળવારે આવતી અમાસ, બુધવારે આવતી અમાસ ને શનિવારે આવતી અમાસનું મહત્વ વિશેષ હોય છે, એટલા માટે આ ફાગણ મહિનાની અમાસનું પણ વિશેષ મહત્વ રહેવાનું છે। વર્ષભરમાં લગભગ 2 કા 3 વખત જ આ ભૌમતી અમાસનો સંયોગ થતો હોય છે, અને એમાં પણ આ ફાગણ મહિનાની જે અમાસ છે તેને ભૂતળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપને એવો પ્રશ્ન થાય કે શા માટે આવું નામ છે? तो मित्रों कहेवाય છે કે આ અમાસના દિવસે જો આપને કોઈ ખરાબ આત્મા, પ્રેત, કઈ એવી નકારાત્મક શક્તિ હોય તે આપણને નડતી હોય તો તેને દૂર કરવા માટે, તેનું નિવારણ કરવા માટે આ દિવસે ઉપાય કરાય છે, તેમજ વિધિ જે પણ કંઈ કરવાની હોય તે કરવામાં આવે છે, અને એટલા માટે આ દિવસને ભૂતળી અમાસ તરીકે ઓળખવામાં આવે છે। તેમજ આ દિવસે શુભ યોગ, શુક્લ યોગ અને સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે, એટલા માટે આ અમાસનો દિવસ ભારે હોવાની સાથે શુભ પણ રહેવાનો છે અને મહત્વ પણ વધી જાય છે। અમાસનો દિવસ આપણા પિતૃઓને સમર્પિત હોવાથી આ દિવસે પિતૃઓને લગતા કાર્યો કરવામાં આવે છે। પિતૃ સંબંધિત જે કોઈ કાર્ય અધૂરા રહી ગયા હોય, પૂરા થયા ન હોય તો તે આ દિવસે કરી શકાય છે, અને એમ પણ ચૈત્ર માસ શરૂ થઈ રહ્યો છે તો ચૈત્ર માસ પણ એ પિતૃઓનો જ માસ છે, અને એટલા માટે ચૈત્ર માસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી, પરંતુ પિતૃને લગતું જો કોઈ કાર્ય હોય તો તે આ માસ દરમિયાન કરી શકાય છે। પરંતુ હા મિત્રો, ચૈત્ર મહિનાના જે પહેલા 9 દિવસ છે કે જેને આપણે ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખીએ છીએ, તો આ દિવસોમાં કોઈ વસ્તુની ખરીદવી હોય, જમીન લેવેચ કરવું હોય, ઘર લેવું હોય તો એવા કાર્યો આ દિવસો દરમિયાન કરી શકાય છે, પરંતુ ત્યાર પછી શુભ કાર્યો જો આપ ન કરો તો વધુ સારું, પરંતુ જો કોઈ કારણોસર ફરજિયાત કરવું પડે એમ હોય તો જ કરવાનું, બાકી ચૈત્ર માસ પૂર્ણ થાય પછી કરવાનું, કેમ કે તેના પછી વૈશાખ મહિનો આવશે અને વૈશાખ મહિનાના 3જા દિવસે અખાત્રીજનો દિવસ આવશે કે જે દિવસે કોઈ પણ પ્રકારનું શુભ માંગલિક કાર્ય કોઈ પણ મુહૂર્ત કોઈ પણ ચોઘડ્યું વિના આપ કરી શકો છો। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું, આ અમાસના દિવસે મોડે સુધી સૂતું રહેવું જોઈએ નહીં, અમાસના દિવસે બની શકે તેટલું વહેલું ઉઠી જવાનું, નદી હોય તો ત્યાં સ્નાન કરવા જઈ શકાય, અથવા તો આપણા ઘરે સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવાનું, એટલે આપણે ગંગામાં સ્નાન કર્યા બરાબર પુણ્ય મળી જાય, ત્યાર પછી સૂર્યોદયને અર્ઘ આપવા જવાનું અને ત્યારે સૂર્યદેવના 12 નામનો પાઠ કરવાનો, મંત્ર બોલવાનો અને ઓમ પિતૃભ્યે નમઃ એ મંત્રનો પણ જાપ કરવાનો, ત્યાર પછી સૂર્યદેવના દર્શન કરવાના, મનમાં ને મનમાં પિતૃદેવને પ્રાર્થના કરવાની અને ત્યાર પછી ઘરે આવીને તુલસીજીને પાણી રેડવાનું, પાણી પાવવાનું અને આપણા ઘરમાં આપણા દાદા દાદી કે કોઈ પણ વ્યક્તિ, વડીલો ગુજરી ગયા હોય, મૃત્યુ પામ્યા હોય તો તેના આશીર્વાદ લેવાના, દર્શન કરવાના અને વર્ષભરમાં આપણાથી કોઈ પણ જગ્યાએ આપણે ભૂલી ગયા હોય, તેમને યાદ કરતા ચૂકી ગયા હોય તો તેની ક્ષમા પ્રાર્થના માગવાની। આવું કરવાથી પિતૃદેવના આશીર્વાદ આપણા ઉપર બની રહે છે અને આપણા કોઈ પણ કાર્યમાં ક્યારેય વિઘ્ન બાધા આવતી નથી। વિઘ્ન બાધા ક્યારે આવે? તો કે જ્યારે પિતૃ આપણી પાસે કંઈ માગતા હોય, તે આપણી પાસે ઈચ્છતા હોય અને જ્યાં સુધી પિતૃઓની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણા કોઈ પણ કાર્ય પાર પડતા નથી। એટલા માટે સૌપ્રથમ કોઈ પણ કાર્ય કરતા પહેલા પિતૃદેવની જે કોઈ ઈચ્છા હોય તેને પૂર્ણ કરવાની, પિતૃ જે કંઈ માગતા હોય તે તેને આપવાનું અને ત્યાર પછી જ આપણું કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું। આજના દિવસે જો થઈ શકે તો વ્રત રાખવાનું, ન થાય તો કાંઈ વાંધો નહીં, ભગવાનની પૂજા કરવાની, મંદિરે જઈ દર્શન કરવાના અને ખાસ કરીને જો આપણા ઘર આસપાસ ક્યાંય પીપળાનું વૃક્ષ હોય તો તેને પાણી અવશ્ય રેડવાનું,
અને એવા પીપળે પાણી રેડવા જવાનું કે જ્યાં કોઈ પીપળે પાણી રેડતું ન હોય। બાકી અન્યથા થાય કેવું કે એક જ પીપળાનું વૃક્ષ હોય અને ત્યાં જ જઈને સૌ લોકો પાણી રેડે। તેના કરતાં કોઈ એવા વૃક્ષને પાણી રેડવાનું કે જ્યાં કોઈ પાણી રેડવા આવતું હોય નહીં। પીપળાને પાણી રેડતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ પિતૃભ્ય નમઃ, આપને જે પણ કોઈ મંત્ર આવડે તેનું ઉચ્ચારણ કરવાનું અને પીપળાને પ્રદક્ષિણા કરતા કરતા પાણી રેડવાનું। ચાર વખત, પાંચ વખત, સાત વખત પ્રદક્ષિણા થઈ જાય ત્યાર પછી પીપળાના આશીર્વાદ લેવાના અને જો શક્ય હોય તો ત્યાં જ બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો। કેમ કે એવું કહેવાય છે કે પીપળામાં વિષ્ણુ ભગવાનનો પણ વાસ હોય છે, એટલા માટે જો પીપળા પાસે બેસીને, પીપળાની નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરાય છે તો તેનું આપણે વિશેષ પુણ્ય ફળ મળે છે। અથવા તો કોઈ મંદિરે જઈને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય છે। અને એમ પણ જો શક્ય ન હોય તો આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપના ઘરે જ ભગવાન સમક્ષ બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જ જોઈએ। જેવી રીતે એકાદશીના દિવસે આપણે આ પાઠ કરીએ છીએ તેવી જ રીતે ભૂલ્યા વગર અમાસના દિવસે પણ કરવાનો। તેમજ આ અમાસ મંગળવારે આવે છે અને મંગળવાર એ હનુમાનજીનો વાર છે, એટલા માટે આજે હનુમાનજીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ રહેવાનું છે। જો આપણા ઘર આસપાસ ક્યાંય હનુમાનજીનું મંદિર હોય તો ત્યાં આજે તેલ ચડાવવા જવું જોઈએ, તેમને આંકડાની માળા ચડાવવાની અને હનુમાનજી સમક્ષ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો। શ્રી રામનામ મંત્ર કરી શકો છો, હનુમાનજીના મંત્ર કરી શકો છો, સુંદરકાંડનો પાઠ છે, અનેક એવા પાઠ કરી શકો છો। તેમજ એવું પણ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ દેવામાં ડૂબી ગયો હોય, લાખો પ્રયત્ન કરવા છતાં પણ તે દેવાથી છુટકારો મળતો ન હોય, તો આ અમાસના દિવસે ભગવાન શ્રી ગણેશનો ઋણહરણ ગણેશસ્તોત્ર, ઋણમુક્તિ ગણેશસ્તોત્રનો 51 વખત પાઠ કરવાનો, ગણેશજીને કોઈ પણ ભોગ ધરાવવાનો, આવું કરવાથી ટૂંક જ સમયમાં એવા સંજોગો ઉત્પન્ન થશે, એવી પરિસ્થિતિ થશે કે જેથી કરીને આપને દેવામાંથી છુટકારો મળી જશે। જો આપ કોઈ જમીન સંબંધિત કામ હોય અને તેમાં સફળતા મેળવવી હોય તો અમાસના દિવસે લાલ ચંદનની માળા પહેરવાની કે જેથી કરીને ટૂંક સમયમાં આપને તે કાર્યમાં સફળતા મળશે। આ ઉપરાંત આર્થિક મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે આ અમાસના દિવસે શ્રીયંત્રની પૂજા કરવાની। શ્રીયંત્ર એ લક્ષ્મીજીનું યંત્ર છે, મહાલક્ષ્મી માતાનું યંત્ર છે, એટલા માટે જો આપણે તેમની પૂજા કરીએ છીએ તો ધન લાભ થાય છે અને આર્થિક મુશ્કેલીમાંથી પણ છુટકારો મેળવી શકાય છે। અને મિત્રો, મેં આપને જણાવ્યું હતું કે આ ભોમવતી અમાસના દિવસે રાત્રે એક ખાસ ઉપાય કરવામાં આવે છે, તો તે ઉપાય છે કે આપણા ઘર આસપાસ જો ક્યાં હનુમાનજીનું મંદિર હોય તો સાંજની આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી ત્યાં એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ, અથવા તો આપણા ઘરના મંદિરમાં જો હનુમાનજીની મૂર્તિ હોય, ફોટો હોય, તો તેમની સમક્ષ એક તેલનો દીવો પ્રગટાવવાનો અને હનુમાનજીને આંકડાની માળા અર્પણ કરવાની, તેમને પહેરાવવાની। અને આ સાથે ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ એ મંત્રનો જાપ કરવાનો અને ત્યાર પછી હનુમાન ચાલીસાનો 7 વખત, 9 વખત કે 11 વખત પાઠ કરવાનો। અને જો આપને વધુ સમય હોય તો સુંદરકાંડનો પાઠ તો અવશ્ય કરવો જ જોઈએ। અને ત્યાર પછી રાત્રે સૂતા પહેલાં ઓમ પિતૃભ્ય નમઃ કે જે આપણા પિતૃદેવનો મંત્ર છે તેનો 108 વખત જાપ કરવાનો। આ મંત્રનો જાપ કરતાં લગભગ 10-15 મિનિટ આપને થશે, એનાથી વધુ વાર લાગશે નહીં, એટલા માટે આ જાપ અવશ્ય કરી લેજો કે જેનું આપને શુભ ફળ પ્રદાન થશે અને જો આપના ઘરમાં પિતૃદોષ હશે તો તેની અસર પણ ધીમે ધીમે ઓછી થતી જશે। આ ઉપરાંત આપણા શાસ્ત્રમાં અમાસના દિવસને દાન કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવ્યો છે। આજના દિવસે જો ગરીબ, જરૂરિયાતમંદ અને સુપાત્ર વ્યક્તિને દાન કરવામાં આવે છે તો તેનું આપણને ફળની પ્રાપ્તિ જરૂર થાય જ છે। કદાચ તેનું ફળ આપણને આજે ન મળે તો કાલે મળશે, કાલે નહીં મળે તો પરમ દિવસ મળશે, અને કદાચ આ જન્મમાં પણ ન મળે તો આવતા જન્મમાં તેનું પુણ્ય ફળ આપને મળીને જ રહેશે। કર્મનો અટલ સિદ્ધાંત છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે કર્મ કરતા રહો, ફળની ચિંતા ન રાખો। કર્મ કરવું આપણું કામ છે, ફળ દેવું તે કર્મનું કામ છે, ભગવાનનું કામ છે। આપણા હાથમાં જે હોય તે કરવાનું અને આપણા હાથમાં છે કર્મ કરવાનું, એટલે કર્મ કરતું રહેવાનું અને એ પણ સારા। જો સારા કર્મ કર્યા હશે તો જ સારું ફળ મળશે, અન્યથા આપણને તેનું સારું ફળ મળશે નહીં।
આપણે કહીએ છીએ ને કે બધી જગ્યાએ બાવળ વાવ્યા હોય તો આંબા મળે નહીં, એટલા માટે જો સારા કર્મો કર્યા હશે તો ખરાબ ફળ આપને તેનું ક્યારેય મળશે નહીં. કદાચ આજે આપને તેનું ખરાબ ફળ મળતું હોય તો આની પહેલા કરેલા ખરાબ કર્મોનું તે ફળ હશે. તેમજ ગાય કૂતરાને આજે રોટલી ખવડાવવાની, ગાયને લીલું ઘાસ ખવડાવવાનું, ભોજનની થાળી પણ આપ તેમને ખવડાવી શકો છો. કદાચ કૂતરું રોટલી ખાતું ન હોય તો અન્ય જે પણ કૂતરું કાંઈ ખાતું હોય તે આપ તેને ખવડાવી શકો છો. અને ગાયને પણ જ્યારે આપ રોટલી ખવડાવતા હોય ત્યારે તેમાં ગોળ અવશ્ય મૂકવાનો, કેમ કે ગાયને જ્યારે ગોળવાળી રોટલી ખવડાવવામાં આવે છે ત્યારે પણ જો આપણા ઘરમાં પિતૃદોષ હોય તો તેમાંથી શાંતિ મળે છે. અને આજે કીડીને લોટ અવશ્ય નાખવો જોઈએ, એટલે કે કીડિયારું પૂરવા અવશ્ય જવું જોઈએ. જો ઘર આસપાસ ક્યાંય નદી હોય, તળાવ હોય અને ત્યાં માછલી હોય તો માછલીને લોટની ગોળી અવશ્ય ખવડાવવી જોઈએ. શક્ય હોય તો આ દિવસે તીર્થસ્થાનોમાં જઈને સ્નાન કરવું જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ, દીપદાન પણ કરી શકાય અને આપણા ઘર આસપાસ જે પણ કોઈ મંદિર હોય તે આપણાથી થઈ શકે તેટલી મદદ કરવી જોઈએ, સેવા આપવી જોઈએ. તો મિત્રો, આ રીતે આ અમાસનું મહત્ત્વ છે કે જે આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે મેં આપ સૌ લોકોને સમજાય એ રીતે સરળ ભાષામાં સમજાવ્યું, કહ્યું. તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ દિવસનું મહત્ત્વ સમજાઈ ગયું હશે, તેમજ આ દિવસે જે કરવામાં આવતા ઉપાયો છે તેના વિશે પણ જણાવ્યું. તો આપને જે પણ કોઈ પ્રકારની સમસ્યા હોય તે પ્રમાણે ઉપાય કરજો, અને જો શક્ય હોય તો આ દિવસે ભગવદ્ ગીતાના પાઠ અવશ્ય કરજો. ઓછામાં ઓછો એક અધ્યાયનું વાંચન કરવાનું. અને અમારી ચેનલમાં અમે ભગવદ્ ગીતાનો અધ્યાય મૂકીએ છીએ, તો આપ તે પણ સાંભળી શકો છો, વાંચી શકો છો. તો મિત્રો, આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને એક લાઇક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.